અને જો સાહેબ લાકડી ઉપાડીને પરમાત્મા ભાગી જાય. આપણે આંગણે આવેલી ગાય કદાચ પરમાત્માના રૂપે પણ આવી હોય. તમારા આંગણે આવેલો કોઈ અતિથિ, કોઈ સાધુ બ્રાહ્મણ યાચક આવે, એટલે અમારા કવિ કહે છે કે અમે તને સમય બનીને સમજાવીએ છીએ, હવે તો સમજી જા. એ માનો વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું. આ પરમાત્મા કહે છે આપણને બધાને, મને તમને. અરે હે માનો વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં મારી ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. આ દુનિયામાં મારી ઈચ્છાથી બીજું કવે કરું છું ત્યારે. પરમાત્મા કહે છે કે હું ભિક્ષુક રૂપ પણ લઉં ભિખારી. અરે ભિક્ષુક વેશ ધરું છું ત્યારે, ઘર ઘર હાથ લંબાવું છું લંબાવું છું. પણ માફ કરો એવા શબ્દ સાંભળી પારાવાર પસતાઉં. ભગવાન કે છે આને મેં ક્યાં આપ્યું, કોઈ આવે આલે અવાજ આવે, ઘરમાં કોઈ નથી તો અવાજ ક્યાંથી આવ્યો. ભગવાન કહે છે કે આને મેં ક્યાં આપ્યું, હું હવે પસ્તાવું છું, આને નોટી આપવાની જરૂર થાય. બોલા શ્રીમંતો ના સુખ સરાહી, શ્રીમંતો ના સુખ સરાહી, એના આંધળા જોવા હું તો આવું છું. પરમાત્મા કહે છે કે હું શ્રીમંત બનાવું તમને, પૈસા વાળા બનાવું તમને, ભૌતિક સંપત્તિમાં અઢળક આપું, પણ મને ક્યારે કેમ થાય કે લાવને એનું આંગણું જોવા જાવ. પણ યાદ રાખજો સાહેબ, પરમાત્મા સુકામ પાછો વયો જાય છે. શ્રીમંતો ના સુખ સરાહી, એના આંગણા જોવા હું તો આવું છું, તો આવું છું. રજા સિવાય અંદર ન આવું, આવું લખ્યું હોય. અરે રજા સિવાય અંદર ન આવું, આવું વાંચીને વયો જાઉં છું. હે માનું વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું. આ દુનિયામાં મારી ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. હે માનવ વિશ્વાસ.